नमस्कार विद्यार्थी मित्रों धोरण 6 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ 13 ની અંદર ચુંબક સાથે ગમ્મત ની અંદર ચુંબક એટલે શું ચુંબક ની શોધ કઈ રીતે થઈ ચુંબક ની શોધ કયા દેશમાં થઈ ચુંબકીયના પ્રકારો કેટલા છે એના વિશે આગળના લેક્ચરની અંદર આપણે ભણી ચૂક્યા છીએ હવે આગળ જે પ્રવૃત્તિ આવે છે એના આધારે આપણે આગળનો ટોપિક ભણવાનો છે કે ચુંબકીય પદાર્થો કોને કહેવાય અને બિનચુંબકીય પદાર્થો કોને કહેવાય હવે તમને અહીંયા લીધું છે કે પ્રવૃત્તિની અંદર સૌપ્રથમ તો કે મેગ્નેટિક લાકડી બનાવે એટલે કે જેમ મેગ્નેટિક કામનો બળવા જે રીતે લાકડીના છેડે એક પથ્થર ખડક એના તરફ આકર્ષાય છે પણ તેણે તે નક્કી કર્યું હતું કે અહીંયા ક્યાંક કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના કારણે આ લાકડી જે છે એનો લોખંડનો ભાગ પોતાની તરફ આકર્ષાય છે તો એવી જ રીતે અહીંયા મેગ્નેટિક લાકડી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક ચુંબક જોઈએ છે એક લાકડી જોઈએ છે અને ગુંદર જોઈએ છે ત્યારબાદ એ લાકડીના છેડો જે છે એ છેડે નીચેના ભાગે ગુંદરની મદદથી એક ચુંબકનો ટુકડો ચોંટાડી દો એ પછી મેગ્નેટિક જે લાકડી છે એને મેદાનની અંદર લઈ જઈ અને ફેરવો અને તેની તરફ એની સાથે જોડેલી બધી વસ્તુઓને એકઠી કરો ત્યારબાદ અહીંયા આપ્યું આપેલા કોઠા મુજબ અવલોકન કરો કે કયા પદાર્થો ચુંબકને આકર્ષાય છે તમે જોયું હશે તો મોટા ભાગે જે પદાર્થો લોખંડના બનેલા હોય નિકલ અને કોબર જેવી ધાતુના બનેલા હોય એ બધા પદાર્થો ચુંબક દ્વારા આકર્ષાય છે અને લાકડીના છેડે ચોટીલા તમને જોવા મળે છે તો આના આધારે આપણે ચુંબકના બે પ્રકાર પદાર્થોને બે પ્રકારનું વર્ગીકરણ કરીએ છીએ એક ચુંબકીય પદાર્થો કહેવાય અને બીજું બિન ચુંબકીય પદાર્થ હવે ચુંબકીય પદાર્થો કોને કહેવાય તો કે જે પદાર્થો ચુંબક વડે આકર્ષાય છે એ બધા જ પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે જેમ કે લોખંડ છે કોબાલ્ટ છે નિકલ છે આ ત્રણ ધાતુમાંથી બનેલી બધી જે વસ્તુઓ છે એ ચુંબક વડે આકર્ષાય છે અને તેને આપણે ચુંબકીય પદાર્થો કહીએ છીએ પણ તો બીજું કે બિન ચુંબકીય પદાર્થો કોને કહેવાય જે પદાર્થો ચુંબક વડે આકર્ષાતા નથી તો એવા પદાર્થોને બિન ચુંબકીય પદાર્થો કહે છે જેમ કે પ્લાસ્ટિક રબર કાચ સોનું તો આ બધા પદાર્થો એ બિન ચુંબકીય પદાર્થો છે અને તેના કારણે તે પદાર્થોમાંથી બનેલી જે વસ્તુઓ છે એને પણ આપણે ચુંબકીય અને બિન ચુંબકીય પદાર્થોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ અહીંયા કીધું હતું કે સૌપ્રથમ આપણે જે કોઠાની અંદર જોયું તો કે વસ્તુનું નામ વસ્તુ જે પદાર્થથી બનેલી હોય તેનું નામ એટલે કે તે શેમાંથી બનેલી છે અને જો ચુંબક વડે આકર્ષાતી હોય તો હા યા ના તો સૌપ્રથમ એક લોખંડનો ગોળો એની નજીક જ્યારે લાકડીને લાવવામાં આવે છે તો એ ચુંબક વડે આકર્ષાય છે તે શેમાંથી બનેલી છે તો કે લોખંડ અને ચુંબક વડે આકર્ષાય છે તો હા ત્યારબાદ માપટી કે માપટી ફૂલપટ્ટી પર જો માપટી પ્રાપ્ત કરવામાં આવે તો એમાં ચોક કરેલી હોવી જોઈએ એ સામાથી બનેલી છે જો લોખંડની બનેલી હશે તો તે બિન ચુંબકીય પરસર ચુંબકીય પદાર્થ છે અને જો પ્લાસ્ટિકની બનેલી છે તો તે બિન ચુંબકીય પદાર્થ છે કારણ કે અહીં બીજું કે વસ્તુ જે પદાર્થ બનેલી હોય તેમાં તો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક એ ચુંબક વડે આકર્ષાતું નથી ત્યારબાદ બુટ તો બુટ એ ચામડાનું બનેલું હોય છે જે પ્લાસ્ટિકની જેમ જ ચુંબક વડે આકર્ષાતો નથી પછી લોખંડની ખીલી તો લોખંડની બનેલી હોય છે જે ચુંબક વડે આકર્ષાય છે દોરી જે સૂતરની બનેલી હોય છે અથવા ઊનની બનેલી હોય છે જે ચુંબક વડે આકર્ષાતી નથી તો આના આધારે આપણે ચુંબકીય પદાર્થોની બે પ્રકારની વર્ગીકૃત કરી શકીએ અને એના આધારે કહી શકીએ કે જે પદાર્થો ચુંબકને તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહે છે જેમ કે લોખંડ કોબાલ્ટ અને નિકલ જ્યારે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તો તેવા પદાર્થોને બિન ચુંબકીય પદાર્થો કહે છે જેમ કે પ્લાસ્ટિક રબર સોનું ચાંદી વગેરે અહીંયા આ પદાર્થો અને તેમાંથી બનેલી વસ્તુઓ પદાર્થો હોય એનું જો વર્ગીકરણ કરવા કહેવામાં આવે તો બે પ્રકારનો થશે એક ચુંબકીય પદાર્થ અને બીજું બિન ચુંબકીય પદાર્થ દરેક વિદ્યાર્થીએ બે સ્ટોપ
स्टॉप करी एंड आज एक पुस्तक અને જે વ્યાખ્યાઓ છે એ પોતાની નોટબુકમાં નોંધી લેવી ચુંબકીય પદાર્થો અને બિન ચુંબકીય પદાર્થો ભણ્યા પછી હવે આગળનો નેક્સ્ટ ટોપિક છે ચુંબકીય ધ્રુવો એટલે શું સામાન્ય ભાષામાં કહીએ તો કે જ્યાં ચુંબક ના જે છેડે ચુંબકીય શક્તિ વધુ હોય એટલે કે પદાર્થને વધુ આકર્ષતો હોય તો એ જે ભાગ છે એને ચુંબકના ચુંબકીય ધ્રુવો કહે છે અહીં સિમ્પલ ઉદાહરણ લઈએ તો કે ભાઈ ગજીય ચુંબક છે જે લગન પટ્ટીનો એક જે ચુંબક છે એના બંને છેડા એકા અને એકા એની આસપાસ આકર્ષણ શક્તિ વધુ હોય છે અને તેથી તે ભાગની આજુબાજુ લોખંડના અથવા કોપર કે નિકલ જેવી ધાતુઓ વધુ પ્રમાણમાં આકર્ષાય છે તો આ જે ભાગો છે એને ચુંબકીય ધ્રુવો કહે છે એક ચુંબકની અંદર બે ચુંબકીય ધ્રુવો આવેલા હોય છે હવે એ જાણવા માટે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે ચુંબકીય ધ્રુવોનું સ્થાન જાણો તો એના માટે સાધન સામગ્રી કઈ કઈ વસ્તુ જોઈશે તો કે ભાઈ એક ગજીય ચુંબક જોઈશે લોખંડનો થોડો ભૂકો અથવા રજકણો જોઈશે અને એક કાગળ જોઈશે સૌપ્રથમ પદ્ધતિની અંદર તમે સૌપ્રથમ એ કાગળના ટુકડા ઉપર લોખંડની રજકણો થોડી ફેલાવી દો ત્યારબાદ એક ગજીય ચુંબક લો અને એ લોખંડની રજકણો ઉપર એ ચુંબકને મૂકી દો થોડા સમય પછી તમે એ જે ગજીય ચુંબક છે એનું અવલોકન કરશો તો એ ચુંબકને લોખંડ કાગળ પરથી ઉઠાવી અને જોશો તો એ ચુંબકની આજુબાજુ જે ભાગ છે એટલે કે છેડાનો જે ભાગ છે ત્યાં તમને એના રજકણો વધુ પ્રમાણમાં ચોટીલા જોવા મળશે જ્યારે જેમ જેમ વચ્ચેની તરફ જશો તેમ તેમ એ રજકણોનું પ્રમાણ ઘટતું જાય છે આ જ પ્રવૃત્તિનો સતત ને સતત 2-3 વાર પુનરાવર્તન કરો તો દરેક વખતે જ્યારે પણ તમે લોખંડની રજકણ ઉપર ગજીય ચુંબકને મૂકો છો તો એ બંને છેડા તરફ રજકણ લોખંડના રજકણોનું પ્રમાણ વધારે જોવા મળે છે અને જેમ જેમ વચ્ચે જતા જઈએ તેમ તેમ તે ચુંબકની શક્તિ વધુ જોવા મળે ઓછી જોવા મળે છે જેથી તે રજકણો ઓછા પ્રમાણમાં જોવા મળે છે આમ અંતિમ પ્રવૃત્તિને આધારે આપણે અવલોકન પરથી તારી શકીએ એવું અવલોકન કાઢી શકીએ કે ભાઈ ગજીય ચુંબકના બંને છેડાની નજીક લોખંડના રજકણો વધુ ને વધુ ચોટીલા જોવા જણાય છે જ્યારે ગજીના ભાગ તરફ જતા ચોટીલા લોખંડના રજકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે અને તેથી એ જે બંને છેડા છે એને ચુંબકીય ધ્રુવો કહેવામાં આવે છે આ ચુંબકની અંદર હંમેશા ચુંબકીય ધ્રુવોની ચુંબકીય શક્તિ વધુ હોય છે એટલે કે આકર્ષવાનો ગુણધર્મ વધારે જોવા મળે છે અને નિર્ણય પર કહી શકીએ કે ભાઈ ચુંબકના બંને છેડા પાસે ચુંબકીય શક્તિ વધુ હોય છે આને ચુંબકના ધ્રુવો કહે છે તો ચુંબકીય ધ્રુવો એટલે શું તો કે ચુંબકના બંને છેડાની આજુબાજુ પાસે ચુંબકની વડે લોખંડ કોપર કે નિકલ જેવી ધાતુઓને આકર્ષવાનો ગુણધર્મ વધારે જોવા મળે છે અને તેથી તેને ચુંબકીય ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે ચુંબકને હંમેશા બે ચુંબકીય ધ્રુવો હોય છે દરેક વિદ્યાર્થી આ જે લખાણ છે એ સ્ટોપ કરી અને વિજ્ઞાન નોટબુકની અંદર લખી દેવું